વિગતવાર સમાચાર જોઈએ તો બીએસપી અધ્યક્ષ માયાવતીએ સમાજવાદી પાર્ટીની સાથે 2019ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની વાતોને નકારી છે અને કહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી માટે એસપી અને બીએસપી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે, જે સત્ય નથી. ઉત્તર પ્રદેશ અને અન્ય કોઈ પણ રાજ્યમાં જ્યારે પણ પક્ષ અને કોઈ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરશે તો તે બંધ બારણે ન કરે. किसी भी प्रकार का कोई चुनावी समझौता व गठबंधन आदि नहीं किया है. और इस मामले में मैं खासकर उत्तर प्रदेश के संदर्भ में ये कहना चाहूंगी कि पिछले 2-3 दिनों से मीडिया में ये खबरें काफी जोरों से प्रचारित की जा रही हैं कि देश में होने वाले लोकसभा आम चुनाव में यहां उत्तर प्रदेश में सपा व बसपा का चुनावी गठबंधन हो गया है या होने वाला है, जो पूर्णतः अभी तथ्यों से परे है, सही नहीं है, गलत है. लेकिन फिर भी इस बारे में मैं ये कहना चाहूंगी कि उत्तर प्रदेश में सपा व बसपा का तथा अन्य किसी और पार्टी के साथ भी जब भी यहां लोकसभा आम चुनाव में कोई चुनावी गठबंधन होगा तो तब फिर वह गुपचुप तरीके से नहीं होगा, બલ્કી પૂરે તોર સે ખુલ કરી હોગા. મેઘાલયમાં સરકાર રચવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. આગામી સરકારનું નેતૃત્વ નેશનલ પીપલ્સ પાર્ટી કરશે. કોંગ્રેસના વડા કોનરેડ સગમા આગામી મુખ્યમંત્રી હશે. આ શપથવિધિ સમારંભ સવારે 10:30 વાગે 6 માર્ચે યોજવામાં આવશે. મેઘાલયમાં સરકાર રચવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. આગામી સરકારનું નેતૃત્વ નેશનલ પીપલ્સ પાર્ટી કરશે. કોંગ્રેસના વડા કોનરેડ સંગમા આગામી મુખ્યમંત્રી હશે. તેમણે યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી, ભાજપ, SSPDP અને UDPનો ટેકો મળ્યો. રવિવારની સાંજે કોનરેડ ગવર્નર પાસે સરકાર બનાવવા 34 ધારાસભ્યના આધારપત્રો અને પત્ર આવ્યો. આ શપથવિધિ સમારંભ સવારે 10:30 વાગે સવારે 6 માર્ચે યોજવામાં આવશે. શનિવારે સાંજે અગાઉ કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો હતો, પરંતુ મોટાભાગના આંકડાઓ સુધી પહોંચી શક્યા નહીં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બીજેપીના નેતાઓએ પરિણામો આવ્યા બાદ મોડી રાત સુધી NPP, UDP, PDF, HSPDPના નેતાઓ સાથે વાતચીત કરી. આ તમામ પાર્ટીઓની ધારાસભ્ય દળની મીટિંગ થઈ હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આજથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે. જોકે આ સત્રમાં સરકાર સામે આક્રમક વિરોધ નોંધાવવા વિપક્ષ કોંગ્રેસે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કોંગ્રેસ બેંક કૌભાંડ, કાર્તિક ચિદમ્બરમની ધરપકડ અને મેઘાલયમાં ભાજપ દ્વારા સરકાર બનાવવાના મુદ્દે હંગામો મચાવે તેવી શક્યતા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થારની રહેવાસી મહિલાએ ઇતિહાસ રચી દીધો છે. આ મહિલા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા સેનેટર બની છે. સત્તાધારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આ વાતની જાણકારી આપી હતી. 39 વર્ષીય મહિલાએ PPPએ સિંધ વિધાનસભાના અલ્પસંખ્યક સંસદીય સીટના ઉમેદવાર બનાવ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થારની રહેવાસી કૃષ્ણા કુમારી કોહલીએ ઇતિહાસ રચી દીધો છે. કૃષ્ણા કુમારી મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં પહેલી હિન્દુ મહિલા સેનેટર બની છે. સત્તાધારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આ વાતની જાણકારી આપી હતી. 39 વર્ષીય કૃષ્ણા કુમારીને PPA સિંધ વિધાનસભાના એક અલ્પસંખ્યક સંસદીય સીટના ઉમેદવાર બનાવ્યા હતા. આ બેઠક માટે 3 માર્ચે ચૂંટણી યોજાઈ હતી. કૃષ્ણા કુમારી પાકિસ્તાનના પહેલા એવા દલિત મહિલા છે જે સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. પાકિસ્તાનમાં બિન મુસ્લિમને સેનેટર બનાવવાનું શ્રેય PPને જાય છે. આ અગાઉ પણ PPએ 2009માં એક દલિત ડોક્ટર ખાટુમલ જીવનને સેનેટર તરીકે ચૂંટી કાઢ્યા હતા. ત્યારબાદ 2015માં એન્જિનિયર જ્ઞાની ચંદને પણ સેનેટર બનાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.
ત્રિપુરામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને ડાબરીઓનો 3 દાયકા જૂનો ગઢ ધ્વસ્ત કરી દીધો છે, ત્યારે કારમી હાર બાદ મુખ્યપ્રધાન માણિક સરકારે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. માણિક સરકારે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. સમય થયો છે એક બ્રેકનો, અન્ય સમાચાર પર નજર નાખીશું એક બ્રેક બાદ. વધારે ચાલે અને વીજળી બચાવે, વાપરો એલઈડી લાઈટ અને બચાવો 80% સુધી વીજ બિલ. ઓછું વીજ બિલ, વધુ પ્રકાશ, કારણ કે આ છે ઇન્ડિયાની લાઈટ. ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિસ્ટ્રીબ્યુટરશિપ માટે આજે જ સંપર્ક કરો. 8000777335. સત્યના સહારે પૂછીશું જનતાના સવાલ, જાણીશું નેતાઓ પાસેથી પ્રજાના હિતની વાત. ના કોઈ ડર, ના કોઈ વિવાદ, સચોટ વાત, સીધી મુલાકાત